સોસાયટી ઓફ મિડવાઇફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટર દ્વારા નોર્મલ ડિલિવરીને પ્રોત્સાહન આપવાના હેતુથી આંતરરાષ્ટ્રીય મિડવાઇફ ડેની ઉજવણી કરવામાં આવી. 2015-16 સિઝેરિયન વિભાગ ડિલિવરીનો એકંદર ભારતમાં આશરે 17.2 છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ દર 12.9 છે. પ્રતિબદ્ધતા, સખત મહેનત, સમર્પણ સંભાળ સેવાઓ સાથે જોડાણ એ એવા શબ્દો છે જે મગજમાં આવતા હોય છે જ્યારે આપણે નર્સ કે પછી મિડવાઇફરીના વ્યવસાય વિશે વાત કરીએ. નર્સો માને છે કે વ્યક્તિની માંદગી તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. તે કોઈપણ સમાજ અને આરોગ્ય સંભાળ સંસ્થાઓની મહાન સહાયક સિસ્ટમ અને કરોડરજ્જુ છે. વૈશ્વિક સ્તરે ઉત્તમ સેવાઓ પૂરી પાડવા માટે નવી તકનીકો સાથે વધુ નર્સને તાલીમ આપવા માટે આ દિવસ આપણને પ્રેરણા આપે છે. સમગ્ર વિશ્વમાં 5મી મેના રોજ આંતરરાષ્ટ્રીય મિડવાઇફ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વર્ષની થીમ નોર્મલ ડિલિવરી રાખવામાં આવી છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વેના ડેટાના આધારે એક નવો અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં સિઝેરિયનના જન્મના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. WHO ભલામણ કરે છે કે સિઝેરિયન ડિલિવરીનો દર 10-15% હશે તો જાન્યુઆરી 2015 થી ડિસેમ્બર 2016 દરમિયાન ભારત માટેના આંકડો 17.2% હતો, તો આ નેધરલેન્ડ અને ફિનલેન્ડ જેવા સમૃદ્ધ દેશોમાં જોવા મળતા દર કરતાં વધારો છે. અહેવાલમાં જણાવ્યું છે કે જો આ વલણ ચાલુ રહેશે તો ટૂંક જ સમયમાં વિશ્વમાં સી-સેક્શનના જન્મથી થતા બાળકોમાં ભારત પ્રથમ સ્થાને આવી જશે. સોસાયટી ઓફ મિડવાઇફ્સ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ શ્રીમતી ભારતી સનાડિયાએ જણાવ્યું કે દેશમાં સથી 7 રાષ્ટ્રીય અને ક્ષેત્રીય ઇન્સ્ટિટ્યૂટની પસંદગી કરવામાં આવી છે. સરકારને આશા છે કે બધી નોર્મલ ડિલિવરી મિડવાઇઝર્સની દેખરેખમાં થશે તો દેશમાં અંદાજે 83% માતા અને શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરી શકશે. તેમજ આ નિર્ણય પછી મોટી હોસ્પિટલમાં દર્દીની ભીડ ઓછી થઈ જશે. દેશમાં અત્યારે 79% ડિલિવરી જ હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રમાં થઈ રહી છે. સુરક્ષાની સાથે જોડાયેલ આ પ્રશ્નોની વચ્ચે મિડવાઇફને આપવામાં આવેલી આ જવાબદારી અસરકારક સાબિત થઈ શકે છે. કિંજલ શિકારી, ZSTV, અમદાવાદ.